મેદરડામાં 15 દિવસ પહેલા બનેલા ડામર રોડમાં ભ્રષ્ટાચાર દેખાયો. સ્થાનિક લોકો ઉતર્યા રોડ પર. મેદરડાથી માળિયા અજાબ જતો ડામર રોડ 15 દિવસ પહેલા બનાવવામાં આવેલ આ ડામર રોડમાં તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં હાલ સામાકાંઠા અમરગઢ ચોકડીથી પંચાયતના બગીચા સુધીના રોડમાં ડામર નીકળી જતા મોટા મોટા ખાડા પડી ગયેલ હોય તેથી સામાકાંઠા વિસ્તારના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને તંત્ર દ્વારા કરાયેલ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો. સામાકાંઠા વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે આ રોડ બનાવવાની શરૂઆત થાય તે પહેલાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સામાકાંઠા ચોકડીથી બગીચા સુધી રહેણાંક વિસ્તાર છે, ત્યાં સુધી RCC રોડની માંગણી કરેલ હતી, પરંતુ તંત્રએ આ ખાડા કાંડ કરી સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં લાવી લેવામાં આવી નથી. તેમજ વધુમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈએ તંત્ર સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ડામર રોડની બંને સાઈડ ભરવામાં આવી નથી, તેના કારણે માત્ર 15 દિવસની અંદર રોડની બંને સાઈડમાં મોટો પોલાણ પડી ગયો છે. તેથી સ્થાનિક લોકોની માંગણી છે કે આ રોડનું કામ સુધારવામાં આવે, કાં તો પછી અમારી માંગણી મુજબ RCC કરી આપવામાં આવે તેવી માંગ કરી છે. રિપોર્ટર જયેશ વાળા, મેદરડા. હું અહીંયા સામાકાંઠા વિસ્તારનો રહેવાસી છું, હાર્દિકભાઈ નામ છે મારું. અત્યારે હાલની તકે આ 12 થી 15 દિવસ પહેલાં રોડનું બાંધકામ થયેલ છે. જોકે અહીંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા અમારી પહેલાં પણ અરજી કરેલ હતી કે અહીંયાથી સામાકાંઠા ચોકડી વિસ્તારથી અહીંયા જે આપણે પંચાયતનો બગીચા વિસ્તાર છે ત્યાં સુધી CC રોડ બનાવવામાં આવે તો એ ટકી રહેશે, પરંતુ તંત્રએ એ અરજીને કોઈ ધ્યાને લીધા વિના અહીંયા ડામર રોડનું કામ થઈ ગયેલ છે. છેલ્લા 15 દિવસ પહેલાં જ આ રોડનું કામ થયેલ છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 15 દિવસ પહેલાં બનેલા રોડમાં ખાલી માત્ર એક ચોમાસાના વરસાદમાં 2-2 ફૂટના ગોવા પડી ગયા છે, તથા અન્ય જગ્યાએ જે તે જગ્યાએ ડામર ઉખડી અને મોટા મોટા ખાડા પડી ગયેલ છે. તો એ નથી સમજાતું કે આ નવો રોડ બનેલ છે એ ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે. એ વિનાનું અહીંયા રોડની બાજુમાં જે સાઈડ પટ્ટી ભરવાની હોય છે એ પણ હજી ભરેલ નથી, એટલે આમાં તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેની સંપૂર્ણ બે જવાબદારી છે. તો અમારી એવી નમ્ર અરજ છે કે વહેલી તકે આ બધું વ્યવસ્થિત કામ કરી અને કમ્પ્લીટ કરી દેવામાં આવે, જેથી અહીંયા એમના સ્થાનિક રહીશોને તથા વાહન લઈને નીકળતા લોકોને પરેશાની ન થાય. અને આ બાબતની લેખિત અરજી અમે સોમવારે કાર્યપાલક એન્જિનિયર શ્રી સાહેબને આપીશું.